नमस्कार मित्रों, स्वागत है तमारु एचएनजी स्टडी पॉइंट यूट्यूब चैनल ना एक नवा वीडियो में। मित्रों आज ना आ वीडियो अंदर आपणे तमे स्कॉलरशिप नु फॉर्म भरेलु होय एने एडिट कई रीते करूँ अने एना पछी जो तमे स्कॉलरशिप नु फॉर्म होय ए भरी अने फाइनल सबमिट आपी दीधुं होय तो एने एडिट कई रीते करूँ एना विषे बात करवाना छे। मित्रों एचएनजी स्टडी पॉइंट यूट्यूब चैनल द्वारा डिजिटल गुजरात पोर्टल पर स्कॉलरशिप नु फॉर्म कई रीते भरवुं एना रिलेटेड एक डिटेल में वीडियो बनावामां आवेलो छे। जे वीडियो जोई अने तमे तमारो फॉर्म छे ए मात्र 15-20 मिनिटनी अंदर घरे बैठा आसानीथी भरी शकशो। तो ए वीडियोनी लिंक छे ए नीचे डिस्क्रिप्शननी अंदर आपवामां आवेली छे। तमाम विद्यार्थीओ ए वीडियो जोईने ज एमनुं फॉर्म भरजो जेथी कोईपण प्रकारनी भूल थाय नहीं। तो हवे शुरू करीए आजनो आ वीडियो। तो एना माटे जे डिजिटल गुजरातनी ऑफिशियल वेबसाइट छे एना पर हुं आवी गयो छुं अने एनी अंदर तमारे लॉगिन छे ए करी लेवानुं छे। आजे आपणे पहेला जोईशुं के तमे जो कोई फॉर्म भरता होय एनी अंदर तमे जे आ फॉर्म छे ए 5 स्टेपनी अंदर भरवानुं होय छे। तमे फॉर एक्जाम्पल एक स्टेप छे ए पूरू कर्युं अने तमारे बाकीना स्टेप करवाना बाकी रही गया होय एवो कोई पण कारणसर होय तमारे ए हवे बाकीनुं फॉर्म एडिट करवुं होय तो कई रीते करवुं एना विषे अने एना पछी फाइनल सबमिट तमे आपी दीधुं होय अने तमारे पछी एने एडिट करवुं होय तो ए तमे कई रीते करी शको छो। तो अत्यारे अहीं छे एक लॉगिन छे हुं करी लउं छुं। मोबाइल नंबर पासवर्ड अने कैप्चा नाख्या पछी सिम्पली लॉगिन छे एना पर अहीं बटन देखाय छे एना पर क्लिक करी अने लॉगिन करी लेवानुं रहेशे। જેવું તમે લોગિન કરી લેશો એટલે તમારે એક ઓટીપી નાખવાનો આવશે। ઓટીપી નાખ્યા પછી તમે કન્ફર્મ પર ક્લિક કરશો તો આ રીતે તમારું જે છે એ લોગિન થઈ જશે। તો એની અંદર તમારે શું કરવાનું છે જે અહીંયા તમને 3 દેખાય છે 3ના મેનુ જેવું ઓપ્શન એની અંદર જતું રહેવાનું છે। એની અંદર સર્વિસીસમાં અને પછી જે સ્કોલરશિપ સર્વિસીસ છે એની અંદર જતું રહેવાનું છે। પછી તમે નીચે જોઈ શકો છો તમે જે પણ એપ્લિકેશન કરી લેશે એની તમામ ડિટેલ છે એ તમારા સામે આ રીતે શો થઈ જતી હશે। ફોર એક્ઝામ્પલ તમે આ સ્કીમની અંદર ફોર્મ ભર્યું છે અને હવે એની અંદર તમે જે આ 5 સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું હોય છે એની અંદર તમારે પહેલું સ્ટેપ જે પર્સનલ ડિટેલ્સ છે એ થઈ ગયું છે, બીજું સ્ટેપ છે બેંક ડિટેલ્સ એ થઈ ગયું છે, ત્રીજું ડિટેલ્સ છે જે એજ્યુકેશન ડિટેલ્સ છે એ બાકી છે। તો તમારે એને એડિટ કરવી હોય તો તમારે અહીંયા જે તમને સિમ્પલી એડિટનું બટન દેખાય છે તમારે એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે એડિટ પર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ રીતે જે ફોર્મ છે એ ખુલી જશે જેની અંદર જે તમારી જે જે ડિટેલ્સ બાકી હશે એ પેન્ડિંગ દેખાડતા હશે અને જે ડિટેલ્સ તમે કરી દીધી હશે એ ડન થઈ ગઈ હશે। તો પછી તમે અહીંયાથી આગળ છે એ કરી શકો છો। તો જે ડિટેલ બાકી હોય તમે અહીંયાથી એડિટ કરી શકો છો। હવે આપણે જોઈએ કે તમે જો ફાઇનલ સબમિટ આપી દીધું હોય તો તમે આને કઈ રીતે એડિટ કરી શકો છો। જો તમારા તમામે તમામ સ્ટેપ પૂરા થઈ ગયા છે અને તમે અહીંયાથી વેરીફાઈ મોબાઈલ નંબર અને કન્ફર્મ એન્ડ ફાઇનલ સબમિટ આપી દીધું હશે અને તમારે આને એડિટ કરવું હોય તો તમારે એના માટે સિમ્પલી શું કરવાનું રહેશે જે તમારી ફોર એક્ઝામ્પલ તમે ધોરણ 11 અથવા 12ના સ્ટુડન્ટ હોય તો તમારી સ્કૂલમાં અને જો તમે કોલેજના વિદ્યાર્થી હોય તો તમારી કોલેજમાં જઈ અને તમારે કહેવું પડશે, રિક્વેસ્ટ કરવી પડશે કે તમારું ફોર્મ છે એને રિજેક્ટ કરે અથવા તો જે છે એને કેન્સલ કરી દે। એટલે સિમ્પલી જો તમે અહીંયા ફાઇનલ સબમિટ આપી દીધું હશે તો તમે તમારું ફોર્મ છે એ જાતે એડિટ કરી શકશો નહીં, તમારી સ્કૂલ અથવા કોલેજ દ્વારા તમારું ફોર્મ છે એ રિજેક્ટ કરવામાં આવશે। તો તમને ફરીથી જ્યાં આપણે પહેલાં એડિટ છે ત્યાં ફરીથી તમને એડિટનો જે ઓપ્શન છે એ દેખાવા મળશે, ત્યાં તમને ફરીથી એડિટનો ઓપ્શન દેખાવા મળશે। તો તમે જે જે પણ ભૂલ કરી હોય, ફોર એક્ઝામ્પલ તમે ફી ખોટી નાખી હોય, તારીખ ખોટી નાખી હોય, કોઈ ડોક્યુમેન્ટ છે એ ખોટો અપલોડ થઈ ગયો હોય, એ તમામે તમામ છે એ તમે ફરીથી જે છે એ એડિટ કરી શકશો। તમારે સિમ્પલી શું કરવાનું છે, પહેલાં સેવ એઝ ડ્રાફ્ટ કરી લેવાનું છે, સેવ એઝ ડ્રાફ્ટ કર્યા પછી એની એક પ્રિન્ટ લઈ લેવાની છે, એ પ્રિન્ટ તમારે કોલેજ અથવા સ્કૂલની અંદર બતાવી દેવાની છે। જો એ લોકો અપ્રૂવ કરે પછી તમારે ફાઇનલ સબમિટ આપવાનું છે। છતાં પણ જો તમારે ભૂલથી ફાઇનલ સબમિટ અપાઈ ગયું હોય તો તમારે સ્કૂલ અથવા કોલેજમાં જવાનું છે અને ત્યાં રિક્વેસ્ટ કરી અને એ ફોર્મ છે એને જે એક્સેપ્ટ કરવાનું હોય, એમના જોડે બે ઓપ્શન આવે એક્સેપ્ટ અને રિજેક્ટ, જે આપણે વિદ્યાર્થી લોગિન થાય છે એ રીતે શાળા અને કોલેજનું લોગિન પણ હોય છે। તો એમના જોડે બે ઓપ્શન આવે એક્સેપ્ટ અને રિજેક્ટ, તો તમારે કહેવાનું છે કે આ ફોર્મની અંદર અમારે ભૂલ થઈ ગઈ છે તમે રિજેક્ટ કરી નાખો। તો એ જ્યારે રિજેક્ટ કરશે તો તમારે ફરીથી એડિટનો ઓપ્શન છે એ આવી જશે। તો તમે આ રીતે તમારું જે ફોર્મ છે એ એડિટ કરી શકો છો। આશા રાખું છું આજના આ વિડીયોની અંદર તમને જે પણ ઇન્ફોર્મેશન આપી છે એ ચોક્કસ ઉપયોગી થશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।